બીજી એક દીકરી છે કોલેજ કરે છે અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ જોરદાર હશે સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના કોલપ થી બધી આપો છો એ મળે છે અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ એટલે દીકરાને શું ભણાયો તો હા સાહેબ કેટલું ભણાયો દીકરાને દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ કોલેજ કરાવી દીધી તાવેદા છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ બહુ માણસો પણ સારા બોલાવે છે અમને એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને એને દીકરીઓ સુખી થશે બધી સાહેબ તમારા બધે આભાર છે કેવાય સાહેબ બધો એમાં એવું છે બેન તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો આ તમારી મોટા મોટી મૂડી છે હા સાહેબ આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે આ મોટું કામ કર્યું છે તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન હા સાહેબ હું એમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ શેનું કામ કરો છો એમિટેશન નું અચ્છા ક્યાંથી કામ મળે છે તમને આયુષ્યમાન ભારત આ બધી જે યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને હા સાહેબ મને બધો પણ લાભ મળેલો છે સાહેબ શું મળે છે પાણીની સુવિધા છે રેશન કાર્ડ ની સુવિધા છે આયુષ્માન કાર્ડ ની પણ સુવિધા છે સાહેબ અને મને બધો પણ સરકાર તરફથી બધો લાભ આપેલો છે સાહેબ અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે તમને સમયસર મળે છે હા સાહેબ બધી બધી મળે છે સાહેબ મફતમાં મળે છે હા સાહેબ અને જે એની ગુણવત્તા હોય આપણા ઘરમાં બધી સારી જાતનું બધી વસ્તુ આવે છે કે પછી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પેલા સરકારમાંથી સારું મળે છે બહુ સરસ મળે સાહેબ એમ ખાશું ગરબંગામ શું રોજ રાંધો આપણે ગુજરાત તો ખીચડી ખાય હા સાહેબ અમે ખીચડી દાળ ભાત ને શાક રોટલી ની ખાઈ છે સાહેબ હા બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો સાહેબ આ બેન છે મારે જામનગર ડોન્ટેલ ડેન્ટલ કોલેજમાં છે

અને સરકારની યોજનાઓનો લાભ સાચી જગ્યાએ પહોંચે ને પરિવાર એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે એ ગીતાબેન એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ દીકરો ભણીને શિક્ષક થઈ ગયો દીકરી અજંટામાં કામ કરે છે આટલું બધું તમે આમ સંતોષ થાય કોઈને પણ જોઈને આનંદ થાય ચાલો ગીતાબેને છોકરાઓને એટલા સંસ્કાર આપ્યા મોટા કર્યા અને હવે ઘર સરસ મળી ગયું

આ મારી છોકરી માઇક્રો એમએસસી છે છોકરો બીએસસી કેમિસ્ટ છે અને અમને આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સારું ઘર મળ્યું છે જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે ને આ ઘર જે બની ગયું છે એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી થઈને મને ખૂબ આનંદ થાય છે અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન મોભો મળે જ સાહેબ

રાશન કેટલું મળે છે છ કિલો ઘઉં મળે છે નવ કિલો ચોખા મળે છે એક કિલો ચણા એકે છે પણ એક રૂપિયો આપવો પડે છે અનાજ આપો હવે તમારું તમારા છોકરા મોટા થયા સરસ ભણ્યા ઘર મળ્યું કામ કરવું હોય તો શું કરો આટલું બધું આપ્યું તો તમે શું કરો સમાજ માટે મારી મારું આ સપનું પૂરું પ્રધાનમંત્રી થાય એવો ઈચ્છું છે જો સમાજનું કંઈને કંઈક કરવાની ઈચ્છા રાખવી જોઈએ આપણે ગરીબીમાંથી બહાર આવ્યા કાચા ઘરમાંથી પાકા ઘરમાં આવ્યા છોકરા મોટા થયા સરકારે આટલી બધી યોજનાઓ આપી તો આપણે પણ ગરીબના લોકો પ્રત્યે એટલી જ લાગણીથી જોવું જોઈએ એમની ચિંતા કરવી જોઈએ એમને મદદ કરવી જોઈએ એમના બાળકોને આપણી દીકરી ભણી છે તો ભણાવી શકે દીકરો ભણ્યો છે એ પણ કોઈવાર ભણાવી શકે સમાજમાં આપણે એક શક્તિ બનીને ઉભા રહીએ કારણ કે તમે ગરીબી જોઈ છે તમે કાચા ઘરમાં જિંદગી કેવી હોય એ જોયું છે તો આ તમે જો કાળજી લો તો તમે વિચાર કરો મારી તાકાત કેટલી બધી વધી જાય તો એમાં બેન મારી મદદ કરશો કે નહીં કરો ચાલો એમાં બેન તમારી જોડે વાત કરી ખૂબ સારું લાગ્યું તમને ઘણી બધી સુવિધાઓ મળી છે

શ્રીમતી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ માટે રેખાબેન નમસ્તે જય શ્રી જય શ્રી રામ જય શ્રી રામ રેખાબેન તમને તો ભવ્ય બધા મકાનો મળી ગયા છે હા સાહેબ એક ભાગ નું તો મેં પેલા લોકાર્પણ કર્યું હતું આજે બીજા ભાગ નું થઈ રહ્યું છે હા સાહેબ અને આ ભારત સરકાર નો ખુબ મોટો પ્રોજેક્ટ હતો આપણે રાજકોટમાં શરૂ કર્યો હતો તમારા વિષે માં બતાવો પેલા ક્યાં રહેતા જ ખુશ છું બીજા શું શું લાભ મળ્યા છે અને કરો છો શું છોકરાઓ શું કરે છે મને આયુષ્યમાન કાર્ડ લાભ મળ્યો છે આભા કાર્ડ લાભ મળ્યો છે અને ઈશ્રમ કાર્ડ પણ લાભ મળ્યો છે અને હું ઇમિટેશનનું કામ કરું છું એમાં શું કરો છો તમે એમાં ગોગરી ફિટિંગ કરું છું ઝુમરમાં ઘરે કરો છો કે ના ઘરે સામે કાઠેથી આપે છે તો કેટલા રૂપિયાનું કામ મળે રોજ રોજ 250 નું થઈ જાય અને આજુબાજુની બહેનો પણ કરતી હશે કે તમે એકલા જ કરો છો ના સાહેબ આજુબાજુના બહેનો પણ કરે છે એટલે આગા આગા વિસ્તારમાં તમારું આ જડતરનું કામ જ ચાલે છે હા સાહેબ વાહ તો તમે આ જડતરનું કામ શીખ્યા કે હું મેં 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 નથી શીખી છું કોઈ પાસે શીખી નથી હું અચ્છા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તમને જે લાભ મળ્યો એના કારણે શું બદલાવ આવ્યો તમારા જીવનમાં અને આ મકાન મળ્યોમાં રૂપિયા તમને આર્થિક મદદ કેટલી મળી સરકારમાંથી ખૂબ જ મદદ મળી છે ખબર પડે મને સાચું શું થયું છે ત્રણ લાખ રૂપિયા આપે હા સાહેબ વિચાર્યું પણ આજ મારું સપનું પૂરું કર્યું છે તમને બીજા કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે મને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળ્યો છે અને આવાસ યોજના નો લાભ મળ્યો છે ઈશ્રમ કાર્ડ નો લાભ મળ્યો છે આભા કાર્ડ નો લાભ મળ્યો છે રેશન કાર્ડ નો લાભ મળ્યો છે પરિવારમાં બાળકો ભણે છે ના સાહેબ ભણી લીધું ભણી લીધું શું કરે છે ઓટોપાસ કામે જાય છે હમ

ચાલો તમે નિમંત્રણ આપ્યું એ જ મારા માટે બહુ મોટી વાત છે ખુબ ખુબ આભાર ધન્યવાદ ધન્યવાદ સાહેબ હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે વાર્તાલાપ કરશે બનાસકાંઠાના કુંભારીયા ગામ થી આશાબેન ભેરાભાઈ ભરથરી આશાબેન નમસ્તે હા તમે તો માતા અંબાના ખોળામાં બેઠેલા છો ને એટલે આશાબેન કેમ છો કુટુંબમાં કેટલા છે ઘર કેવું મળ્યું પેલા ક્યાં રહેતા જયારે સમજાવો ને મને બધું પહેલા સાહેબ અમે ગબ્બરમાં ઝૂંપડામાં રહેતા હતા હવે પાકા મકામમાં રહેવા આવ્યા છે સાહેબ બહુ આનંદથી જીવીએ છીએ બહુ ખુશ છીએ સાહેબ મકાન કેવું બન્યું છે સારું બહુ બન્યું છે સાહેબ એટલે તમે ઈચ્છ્યું તો એવું બન્યું છે બહુ મસ્ત બન્યું છે સાહેબ મેં સાંભળ્યું છે કે તમારું મકાન જોવા લોકો ખૂબ આવે છે કે છે બધા સરકારના સાહેબ હોય કે જોવા આવ્યા હતા બધા ફિલ્મ ઉતારવા આવ્યા હતા કે છે સાહેબ હા પણ આપણે ત્યાં હવે બધા આ તમે બધા ભરથરી સમાજના ભાઈઓ છો બધા હા સાહેબ આ બધા રાવણ અથવા વગાડે છે કે નહીં વગાડે છે ને સાહેબ બધા રાવણ અથવો જાણે છે આ નવી પેઢીના છોકરાઓને આવડે છે રામણથો વગાડવાનું આવે છે સાહેબ નહી નહી કઈ નહીં આવડતું ભૂલી ગયા હશે લો આ એક જણ તો પાછળ દેખાય છે રાવણ હતો લઈને હા જરા સંભળાવો ભાઈ રાવણ હતો તમારો અવાજ નથી આવતો તમારો અહિયાં મારા સુધી અવાજ નથી આવતો

જરા તમે આજે ઘણા આનંદમાં લાગો છો રંગીન પાઘડીઓ પાઘડીઓ પરિણામ લાલવાદી ફૂલવાદી જેવું કેવું લાગે છે આજે હા જરા આશાબેન જોડે વાત કરવા તો હાલો આશાબેન આપો આશાબેન જરા મને કહો તમારા મકાન કેવી રીતે બન્યા અને શું થયું ને શું શું થયું કેવી રીતે થયું આજે બીજું શું કામ કરો છો સરકારની કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા જરા કહી શકશો બધા લાભ મળ્યા છે સાહેબ અમને એમ બધા 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 કોઈ જે ચાલતું હશે પાણીની વ્યવસ્થા છે સાહેબ લાઈટની વ્યવસ્થા છે બધી વાતની વ્યવસ્થા છે અમારે ગેસ મળી ગયો પેલો ગેસનો બાટલો મળી ગયો છે સાહેબ ગેસનો બાટલો મળી ગયો પૈસા આપવા પડ્યા હતા કોઈ સાહેબ આપવા પડ્યા છે ના ના સાહેબ કોઈ નથી લીધા એમ હવે આપણું અંબાજી આ બાજુ તમારું જલોતરા બધા જે ગામો છે એમાં ઝાડ જ નથી કઈ કરશો તમે બધા ભેગા થઈને કઈ ઝાડ બાળ ઉગાડશો

શ્રી શક્તિ વાળા તો ભિક્ષા વૃત્તિ નાબૂદી માટેનું કામ કરી રહ્યા છે આપડે મજામાં તમે બધા જય અંબે કો એટલે બધું મજામાં મારતો હવે કોણ ટાળવાડ પડે છે કે નહીં હવે આપડે ત્યાં બનાસકાંઠામાં ઢાળ પડે છે કે નથી પડતી આ ઢાળ પડે છે ને સાહેબ હા હવે જરા કોને તમારું પરિવારની વાત કરો કોણ કોણ છે શું છે બાળકો શું કરે છે પહેલા ક્યાં રહેતા હતા સરકારના શું લાભ મળ્યા છે સાહેબ હવે મો માર સાસુ માં જેડ માં દિયો અમે સાહેબ પહેલા કાચા મકાન બધા ભેગા રહેતા હતા પછી અને ખૂબ સાહેબ તકલીફ પડતી હતી વરસાદની કર્મપોણીએ ટપક ટપક અનાજ બગડતું એ બધી ખાસી બધી તકલીફો સાહેબ અમને પડતી હતી પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાહેબ મારું મકાન પાસ થઈ ગયું એટલે મને ખૂબ એટલે ખૂબ આનંદ છે મકાન સરસ બન્યું છે હા સાહેબ સરસ સરસ એકદમ સરસ અને કેટલા પૈસા મળ્યા સરકારમાંથી એક લાખને વીસ હજાર એક લાખને વીસ હજાર અને તમને જોઈએ એવું મકાન બની ગયું આ સાહેબ મારું એક સપનું હતું કે મારે સાહેબ ડાબા વાળું ઘર હોય એવું મારું સપનું હતું પણ સાહેબ તમે એટલું સપનું મારું પૂરું કર્યું એટલે હું બહુ એટલે एकदम આનંદમાં કૂદ છું એ તો માં અંબાના આશીર્વાદથી મળ્યું હશે ના ના સાહેબ એ તો તમારો આભાર આ પાછળ બીજા કોણ કોણ છે એમને ઘર મળ્યું છે जरा હાથ ઉપર કરો ને ઓ ઘણા બધા છે બધા ઘરવાળા જ છે આ તો વાહ આ સાહેબ બધા મારું કુટુંબ જ છે એમ અને કેટલા બીજે શું શું લાભ મળ્યા તમને ગેસ નું કનેક્શન હોય કે પાણીની નળ મળ્યો હોય સાહેબ મને સાહેબ મને ગેસનો બટલો પણ મળ્યો છે પછી આવા કાર્ડ પછી રેશન કાર્ડ પછી દવાખાનું પણ કાર્ડ એ બધો મને સાહેબ લાભ મળ્યો છે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે હા સાહેબ આયુષ્માન કાર્ડ છે એનાથી શું લાભ મળે છે આયુષ્યમાન કાર્ડ થી એનો સાહેબ એમાં સાહેબ લાભ એમ કે મારા કોઈ તકલીફો આવે કોઈ મોધુ આજુ થાય તો સાહેબ મને મફત દવા થઈ શકે છે ત્યાં આપણે ત્યાં ઔષધિ કેન્દ્રો હોય છે દવામાં જે બજારમાં સો સો રૂપિયાની દવા મળતી હોય ને ત્યાં વીસ રૂપિયા મળે એટલે કોઈ વાર કોઈ આજુબાજુના લોકોને કહેજો કે મોદી સાહેબે એવી દવાની દુકાન ખોલી છે મોદીની દુકાન કહે છે લોકો એને કે જ્યાં આગળ દવા સો રૂપિયા જેટલી કિંમતની હોય બજારમાં આપણે ત્યાં એંસી રૂપિયા ઓછા આપવાના વીસ જ રૂપિયા મળી જાય તો આપણા મધ્યમ વર્ગના કુટુંબને ગરીબ કુટુંબોને લાભ થાય એના માટે આપણી આવી દવાની દુકાનો ચાલે છે એનો લાભ લેવો જોઈએ એ હા હા સાહેબ સાહેબ તો અલકાબેન તમે આમ બોલકા તો હોય અમારા બારોટ પરિવાર એટલે બોલકો તો હોય જ પણ તમે જરા આજુબાજુ આપણા અંબાજી અને જાલોતરા અને આ બધા જે ગામો છે ત્યાં આગળ બીજા લોકોને સમજાવજો ભાઈ સરકારની આટલી યોજનાઓ મળે છે તમે ગરીબોને લાભ મળશે બહેનોને કહેવું જોઈએ કઈ કંઈ કામ કરવું જોઈએ આપણે

चलो खूब खूब अभिनंदन खूब खूब शुभे जय अंबे जय माननीय प्रधानमंत्री श्री विविध लाभार्थियों संवाद करी कर लागणियों ने उमड़का ने वाचा अपवा बदल आप खूब खूब आभार विकसित भारत विकसित गुजरात की संकल्पना एवं देश के प्रत्येक नागरिक के सुख समृद्धि के लिए भगीरथ कार्य करने वाले हमारे अत्यंत प्रिय यशस्वी प्रधानमंत्री और विश्वगुरु श्री नरेंद्र मोदी जी को आइए तालियों की गड़गड़ाहट के साथ उनके विशेष संबोधन के लिए हम आमंत्रित करते हैं नमस्ते गुजरात के मेरे प्यारे भाइयों और बहनों केम छो बता मजामा आज विकसित भारत विकसित गुजरात एक बहुत बड़ा अभियान शुरू हो रहा है और जैसा मुझे बताया गया गुजरात की सभी एक विधानसभा सीटों पर एक साथ गुजरात के हर कोने में लाखों लोग टेक्नोलॉजी के माध्यम से जुड़े हैं विकसित गुजरात की यात्रा में आप सभी लोग इतने उत्साह से शामिल हुए हैं मैं आप सभी का बहुत बहुत अभिनंदन करता हूं अभी पिछले महीने ही मुझे वाइब्रेंट गुजरात समिट में आने का अवसर मिला था वाइब्रेंट गुजरात के 20 साल पूरे हो चुके हैं इस बार का आयोजन भी आपने बहुत ही शानदार तरीके से किया ये गुजरात के लिए देश के लिए भी निवेश के लिहाज से बहुत बेहतर कार्यक्रम था और मैं सोच रहा था कि मैं जब मुख्यमंत्री था तो ऐसा कार्यक्रम का योजना नहीं कर पाया था जैसी आप लोगों ने इस बार की है और इसलिए मुझसे भी ज्यादा अच्छा काम किया तो मेरा आनंद और अधिक बढ़ गया तो मेरी तरफ से इस आयोजन के लिए इसकी सफलता के लिए मैं गुजरात के सब लोगों का गुजरात सरकार के सबका और मुख्यमंत्री जी की पूरी टीम का हृदय से बहुत बहुत अभिनंदन करता हूं बधाई देता हूं साथियों किसी भी गरीब के लिए उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो अपना खुद का घर हो अपने सपनों के लिए एक उत्तम आशियाना हो इसी सोच के साथ आज गुजरात के सवा लाख से अधिक कोई कल्पना कर सकता है पूरे देश में भी कभी इतने आंकड़े का काम नहीं हुआ होगा आज सवा लाख घरों करता है वारे ये घरों में जाने दिवाड़ी आई दिवाड़ी अयोध्या में प्रभु राम ने घर मिलिय गामे गाम तमने बारे घर आज जिन परिवारों को उनका नया घर मिला है उन सब परिवारजनों को मेरी तरफ से बहुत बहुत बधाई और बहुत बहुत शुभकामनाएं जब ऐसे काम होते हैं तभी देश कहता है मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी भाइयों और बहनों आज इस कार्यक्रम में बनासकांठा के लोग बड़ी संख्या में जुड़े हैं और साथ साथ मुझे बताया गया एक विधानसभा क्षेत्रों में हर विधानसभा क्षेत्र में हजारों लोग इकट्ठे हुए हैं मैं गुजरात भाजपा के लोगों को गुजरात की जनता को गुजरात की सरकार को इतने बड़े आयोजन के लिए भी बधाई देता हूं और मैं यहाँ टीवी पर अलग अलग स्थान के लोगों को देख रहा हूं अलग अलग स्थान के अलग अलग लोगों के बहुत पुराने चेहरों के मुझे आज यहाँ दूर से दर्शन करने का मौका मिल रहा है दूर दूर सुदूर के सब इलाके दिखा दिए जा रहे हैं मुझे अब कितना बड़ा भव्य कार्यक्रम मैंने सालों तक संगठन का काम किया है तो मुझे मालूम है कि एक साथ इतने स्थानों पर लाखों लोगों को एकत्र करना ये मामूली काम नहीं है और आप सब इतनी बड़ी तादाद में हमें आशीर्वाद देते हैं ये हमारी संकल्प शक्ति को और मजबूत करता है और आपकी संकल्प शक्ति को हम महसूस कर रहे हैं हमारा बनासकाठा जिला यानी हमारा पूरा उत्तर गुजरात आप तो, तो पानी ना माटला लेने बबे किलोमीटर जवू पड़त परंतु हमारा उत्तर गुजरात खेडू तो है पर ड्रॉप मॉर क्रॉप टपक सिंचाई आधुनिक सिंचाई यानी ऐसे ऐसे नए इनिशिएटिव लिए उसके कारण आज खेती के क्षेत्र में भी आज हमारा महसाना हो अंबाजी हो पाटन हो ये सारा इलाका नई ऊंचाई पर पहुंच रहा है मुझे अंबाजी धाम में हो रहे विकास कार्यों को देखकर बहुत खुशी हुई आने वाले समय में यहाँ भक्तों और पर्यटकों की संख्या में भारी बढ़ोतरी होगी अब देखिए तारंगा हिल उसमें प्रगति हो रही है अंबाजी बहुत तेजी से प्रगति हो रही है और खास बात जो नई रेल लाइन आ रही है ना। उसके कारण आबू रोड तक यानी अहमदाबाद से आबू रोड तक एक नई ब्रॉडगेट लाइन मिलेगी और ये काम तो आपको याद है ना अंग्रेजों के ज़माने में सौ साल पहले इसकी योजना बनी थी लेकिन सौ साल तक इसको डिब्बे में डाल दिया गया नहीं किया गया आज सौ साल के बाद हो रहा है काम इस परियोजना से बड़ी संख्या में रोजगार के नए मौके बनेंगे इस परियोजना के निर्माण से अजीतनाथ जैन टेम्पल तक पहुंचना आसान हो जाएगा अंबाजी माता के मंदिर तक सुगम रेल कनेक्टिविटी मिलेगी और अभी तो मैंने अखबार में पढ़ा मैं जब था वहाँ था मुझे भी उतना ज्ञान नहीं था मेरा गांव वडनगर अभी सब लोगों ने खोज करके निकाला है करीब करीब तीन हजार साल से जीवंत गांव दुनिया के लोग के लिए अजीब अजूब अजीबा है और कहते हैं बहुत बड़ी मात्रा में टूरिस्ट पहले हटकेश्वर आते थे अब ये पुरानी चीजें देखने के लिए आते हैं इधर अंबाजी पाटन तारंगा जी यानी एक प्रकार से पूरा एक क्षेत्र जैसे स्टेच्यू ऑफ यूनिटी पर्यटकों के लिए आकर्षण का केंद्र बन गया है ना यह हमारा उत्तर गुजरात भी चाहे नडा जाने के लिए आजकल दौड़ता है चारों तरफ विकास ही विकास नजर आ रहा है नॉर्थ गुजरात को इसके कारण बहुत लाभ होने वाला है विकास की नई ऊंचाइयों को पार करने वाला है साथियों हमने नवं, नवंबर दिसंबर और जनवरी के महीने में पूरे देश में विकसित भारत संकल्प यात्रा का सफल आयोजन देखा ગામડે ગામડે મોદીની ગેરંટીની ગાડી જતી હતી અને ગામડામાં લાભાર્થી કોઈ રહી ગયો હોય તેને શોધતી હતી અને આખા દેશમાં લાખો ગામોમાં ભારત સરકાર સિદ્ધિ ગયું હોય એવું આઝાદીના પંચોતેર વર્ષમાં પહેલી વાર બન્યું हमारे અમારે में ભી કરોડો કરોડો लोग એન કાર્યક્રમો કે સાથે જુડ ગયે और सरकार के ऐसे ही प्रयासों से पिछले दस साल में देश में जो सबसे बड़ा काम मैं मानूंगा जिसके लिए आपको भी संतोष होगा वो काम हुआ है दस साल